સાંભળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આ તારીખ 22 જુલાઈ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યેન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં MTNLની બિલ્ડિંગમાં આગ લાગી છે. 9 માળના બિલ્ડિંગમાં 3જા અને 4થા માળે આગ લાગી છે. આગને કારણે બિલ્ડિંગમાં 100થી વધારે લોકો ફસાયા હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની 14 ગાડીઓ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રયાન 2 લોન્ચ કરી દીધું છે. આજે બપોરે 2:43 શ્રી હરિકોટાથી ચંદ્રયાન 2 લોન્ચ કરાયું હતું. લોન્ચિંગ માટે GSLV-3 રોકેટનો ઉપયોગ થયો હતો. લોન્ચ થયાના 17 મિનિટ પછી ચંદ્રયાન 2 પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી ઇસરોને બિરદાવી હતી. આખરે વરસાદે હાલાર પર હેત વરસાવ્યું છે. છેલ્લા 2 દિવસમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના જામજોધપુરમાં 2.5 ઇંચ તથા કાલાવડમાં 0.25 ઇંચ વરસાદ થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 1.5 ઇંચ તથા દ્વારકામાં 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગર શહેરમાં પણ ઝરમર વરસાદ થયો હતો, જેને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું. જામનગરમાં ગઈકાલે રાત્રે 4 મિલીમીટર જેટલો વરસાદ થયો હતો. આટલા નજીવા વરસાદથી 4 વીજ ફીડરો બંધ પડી ગયા હતા, જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. પીડિત વિસ્તારના સ્થાનિકોએ વીજ કચેરીએ જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. રાજકીય આગેવાનોએ પણ PGVCL સમક્ષ તાત્કાલિક કામગીરીની માંગ કરી હતી. જામનગરમાં દરરોજ ડેન્ગ્યુના નવા કેસ નોંધાઈ રહ્યા છે. જીજી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 8 દર્દીઓએ ડેન્ગ્યુ હોવાનું નિદાન થયું છે. ખાનગી હોસ્પિટલોના કેસ ગણીએ તો આંકડો ભયજનક બની જાય છે. તંત્ર ડેન્ગ્યુને રોકવામાં વધુ એક વખત નિષ્ફળ થયું છે. જામનગર LCBએ ગઈકાલે રાત્રે 1 ટ્રકમાંથી 22 લાખનો અંગ્રેજી શરાબ પકડી પાડ્યો છે. હરિયાણાથી આવેલા 8 ટ્રકમાંથી 463 પેટી શરાબ તથા 288 બિયરના ટીન મળ્યા હતા. 1 ઇનોવા કાર ટ્રકનું પાઇલોટિંગ કરી રહી હતી. પોલીસે કુલ 34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. શરાબ મંગાવનાર તરીકે જામજોધપુરના કિશોર ભારા ગઢવીનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે હાપા પાસેથી જામનગરના એક શખ્સને પણ પકડ્યો છે. આરોપી પાસેથી 434 બોટલ અંગ્રેજી શરાબ મળી આવ્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળશું. જય હિન્દ, જય હાલાર.